નમસ્તે બાળ મિત્રો, આજે હું તમને આકારો વિશે શીખવીશ. અહીંયા કેટલાક આકારો આપેલા છે: ગોળ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ. અહીંયા આપણે એક ચિત્ર બનાવીએ છીએ. જુઓ શેનું ચિત્ર બને છે તે. અહીંયા એક આપણે ચોરસ લઈએ છીએ, પછી બીજું ચોરસ લઈએ છીએ અને એનું એક લંબચોરસ બને છે. ત્યારબાદ એક ત્રિકોણ લીધું, બીજું લીધું અને ત્રીજું લીધું. ત્યારબાદ બે ચોરસ લઈએ છીએ અને એક લંબચોરસ લઈએ છીએ અને એક ગોળ લઈએ છીએ. ચાલો, શેનું ચિત્ર બન્યું? ઘરનું ચિત્ર બન્યું ને. જુઓ, અહીંયા આપણે એક બીજું ચિત્ર બનાવીએ. ચાલો, અહીંયા મેં ચાર લંબચોરસ મૂકેલા છે, એક ચોરસ મૂકેલ છે અને એની ઉપર એક લંબચોરસ મૂક્યું છે અને નીચે એક એક એવા 10 ગોળ મૂક્યા છે અને ઉપરના ભાગે 7 એવા ત્રિકોણ મૂક્યા છે. હવે આ શેનું ચિત્ર છે એ તમે કહો જોઈએ. રેલગાડીનું ચિત્ર બન્યું ને. ચાલો, હજુ પણ આગળ આપણે એક ચિત્ર બનાવીશું. અહીંયા મેં કેટલાક ત્રિકોણ લીધેલા છે, ત્યારબાદ લંબચોરસ અને ચોરસ તેમજ કેટલાક ગોળાકાર લીધા છે. આ શેનું ચિત્ર બન્યું છે? જુઓ અને તમે આ બધા જ આકારની ગણતરી કરો. તોરણ બની ગયું છે ને. જુઓ,